નમસ્કાર, હું અશ્વિની સોનવણે ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું. સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. દવાના ઓનલાઈન વેચાણ સામે આજે 3500 મેડિકલ સ્ટોર બંધ. આખા દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદેસર ઓનલાઈન વેચાણનો વિરોધ. ચોકના કિલ્લામાંથી વિશાળ ભૂગર્ભ ટાંકી મળી. ટાંકીનો ઉપયોગ વરસાદી પાણીના સંગ્રહ માટે કરાતો હોવાનું અનુમાન કરાયું. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર. રાજ્યમાં સૌથી વધુ A1 ગ્રેડ સુરતમાં. માન દરવાજા જગન્નાથ સોસાયટીમાંથી ઈસમ એવેન્જર બાઇકનું ટાયર ચોરી કરી નાસી છૂટ્યો. અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી સુરતમાં ભૂપેન્દ્ર યાદવનું ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરાયું. અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી. આજે સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરા અને નગર હવેલી તથા દમણ વગેરે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓના 3500 કેમિસ્ટ એક દિવસ મેડિકલ સ્ટોર બંધ રાખી દવાઓનું દેશભરમાં થઈ રહેલા ગેરકાયદેસર ઓનલાઈન વેચાણ સામે વિરોધ નોંધાવાશે. ઓનલાઈન પોર્ટલ્સને પરવાનગી હોવા છતાં નીચા દરે ગેરકાયદેસર રીતે દવાનું વેચાણ સામે વિરોધી સાથે ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના નેજા હેઠળ સાઉથ ગુજરાત કેમિસ્ટ એસોસિએશનને આજરોજ હડતાલ પાડવામાં આવશે, જે કારણે આજરોજ શહેરના 2000, સાઉથ ગુજરાતના કુલ 1500 જેટલા મેડિકલ સ્ટોર્સ બંધ રાખવામાં આવશે. દેશભરમાં ઓનલાઈન દવાઓનું વેચાણ જે ગેરકાયદેસર થઈ રહ્યું છે તેના પર તાત્કાલિક પગલાં લેવા અને કેન્દ્ર સરકારની હેલ્થ અને ફેમિલી મિનિસ્ટ્રી દ્વારા જે ઈ પોર્ટલ દાખલ કરાયું છે તેનું અમલીકરણ વાસ્તવમાં થઈ રહ્યું નથી. સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલને દવાઓના વેચાણ પર પરવાનગી હોવા છતાં એકને ગોળ બીજાને ખોળ જેવી વેપારી વિરોધી ભેદભાવ નીતિ કાર્યરત છે. ચોકબજારના ઐતિહાસિક વિસ્તારમાં આવેલા કિલ્લામાં હાલમાં મનપા દ્વારા રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન કિલ્લામાંથી ઐતિહાસિક સ્ટ્રક્ચરવાળી ભૂગર્ભ ટાંકી મળી આવતા મનપાના અધિકારીઓ પણ અચંબામાં પડી ગયા હતા. આ ટાંકીનો ઉપયોગ વરસાદી પાણીના સંગ્રહ માટે કરાતો હોવાનું અનુમાન કરાયું છે. કિલ્લામાં રિસ્ટોરેશનમાં પ્રથમ તબક્કાનું કામ પૂરું કરી દેવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન ઐતિહાસિક કિલ્લામાં ખોદાણ કરતી વખતે શનિવારે ભૂગર્ભ ટાંકી મળી આવી હતી. આ ટાંકી કિલ્લામાં પ્રવેશની બિલકુલ સામે આવેલા વિશાળ ચોકમાં છે, જેનું ક્ષેત્રફળ 22 ફૂટ છે. મનપાના ઇજનેરી વિભાગ દ્વારા પ્રાથમિક ધોરણે ટાંકીની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ ઐતિહાસિક આર્ક સ્ટ્રક્ચરવાળી ભૂગર્ભ ટાંકી છે, જેમાં 3 લાખ લીટર સુધી પાણીનો સંગ્રહ કરી શકાય તેમ છે. કેમેરામેન સોહન પટેલ સાથે અશ્વિની સોનવણે, ચેનલ આઈ વિટનેસ, સુરત. માર્ચમાં લેવાયેલી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું 56.82% પરિણામ જાહેર થયું છે, જેમાં સુરત શહેર અને જિલ્લાએ ફરી ડંકો વગાડતા રાજ્યમાં સૌથી વધુ 73.50% પરિણામ હાંસલ કર્યું છે, જેથી શહેરભરની શાળાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલા પરિણામમાં રાજ્યભરની શાળાઓમાંથી કુલ 257 સ્ટુડન્ટને એ ગ્રેડ મેળવવામાં સફળતા મળી છે, જેમાંથી રાજ્યમાં સૌથી વધુ સુરત શહેર અને જિલ્લાના કુલ 76 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવવામાં સફળ રહ્યા છે. બીજી તરફ A2 ગ્રેડ મેળવવામાં પણ રાજ્યમાં સૌથી વધુ સુરતના બાહુબલીઓ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ A2 ગ્રેડ મેળવવામાં 7055 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે, જેમાંથી સુરતના જ 1685 વિદ્યાર્થીઓ છે. ત્યારે પ્રેસિડેન્સી શાળાનું ગુજરાતી માધ્યમનું પરિણામ 100% અને ઇંગ્લિશ માધ્યમનું પરિણામ 98% આવેલું છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓને માર્કશીટ 5 તારીખે શાળાઓમાંથી આપવામાં આવશે. મેતા કુંજન. કયા પ્રવાહમાં આજે રિઝલ્ટ આવ્યું છે? સામાન્ય પ્રવાહ. કેટલા ટકા આવ્યા છે? 84. માર્કશીટ મળી ગઈ? ના, બાકી છે હજુ. ક્યારે મળવાની છે? 5 જૂન.
શું નામ? રાજ્યજી જાનવી. કેટલા પર્સન્ટેજ આવ્યા છે? 82. યસ. એનું રિઝલ્ટ હતું? સામાન્ય પ્રવાહનું. શું કરશો ભવિષ્ય માં આગળ? હવે આગળ BBA અને પછી MBA બેન્કિંગ. મેતા નિધિ. કેટલા પર્સન્ટેજ આવ્યા? 91. માર્કશીટ મળી? નો, મંડે. શું કરશો આગળ? બીકોમ કરીશ એન્ડ ધેન IBPS ના ટ્યુશન્સ લઈને બેન્કિંગમાં જોબ. ગુજરાતી મીડિયમ હતું કે ઇંગ્લિશ મીડિયમ હતું? ગુજરાતી મીડિયમ. શું નામ ભાઈ? સ્નેહ બારોલિયા. કેટલા પર્સન્ટેજ? 92. શું કરશો આગળ? આગળ બીકોમ પછી MBA. શું નામ તમારું? સીત કોઠારી. કેટલા પર્સન્ટેજ આવ્યા? 86. શું ઈચ્છા છે આગળ? CA. CA કરીને શું કરશો? CA કરીને પોતાની ફર્મ ખોલીશ. શું નામ ભાઈ? સ્મિત બારોલિયા. કઈ સ્કૂલમાં અભ્યાસ કરો છો? LH બોગરા શિશુ વિહાર. કેટલા પર્સન્ટેજ આવ્યા આજના? 82%. માર્કશીટ ક્યારે મળશે? માર્કશીટ 5 જૂન. શું કરશો આગળ? બીકોમ વિથ MBA. નમસ્કાર, હું કુમારી દીપિકા શુક્લ, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ. આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. વિદ્યાર્થીઓ પરિણામની ખાસી ઉત્તેજના અનુભવતા હતા, પણ A1 ગ્રેડમાં સમગ્ર બોર્ડમાંથી માત્ર 257 વિદ્યાર્થીઓ અને સુરત કેન્દ્રમાં માત્ર 76 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કરી શક્યા છે. મારી શાળાના 4 વિદ્યાર્થીઓ 2 માર્ક્સ માટે A1 ચૂકી ગયા છે, પણ પરિણામ ઘણું સારું રહ્યું છે. સમગ્ર બોર્ડનું પરિણામ પણ ઘણું સારું છે. એ સાથે સુરત કેન્દ્રના ઉજ્જવળ પરિણામ માટે તમામ વિદ્યાર્થીઓ, તમામ શાળાઓને ખૂબ ખૂબ અભિનંદન. જે 2 વિદ્યાર્થીઓ ગ્રેડ માટે ચૂકી ગયા છે એમનું નામ શું છે? પલસણાવાલા વૃંદા અને છુંછા સૃષ્ટિ. એ બંને બહુ જ, એ 10th પણ એ લોકો A1 સાથે જ પાસ થયા હતા, 92% મેળવ્યા હતા, અને અત્યારે પણ અમારી ગણતરીમાં એ ટાર્ગેટમાં જ હતા. પણ કોમર્સમાં પરિણામ થોડું ધાર્યા કરતાં ઓછું લાગે છે બધાનું, અને એ પ્રમાણે કદાચ હોઈ શકે, પણ 90% એ લોકોએ મેળવ્યા છે. તો આપણે આ શાળાનું જે 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જે આજે ઓનલાઈન જાહેર થયું હતું, કેટલા ટકા કહી શકાય? અમારું પરિણામ 98% છે બંને માધ્યમનું. અમારું SSCનું અંગ્રેજી માધ્યમનું 100% અને ગુજરાતી માધ્યમનું 98%. માન દરવાજા પાસે રહેતા હરીશભાઈ ચંદુભાઈ રાણાની બાઇકનું ટાયર કોઈક અજાણ્યો ઇસમ ચોરી કરી નાસી છૂટ્યો હતો. ટાયર ચોરીની જાણ થતા હરીશભાઈએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હરીશભાઈ ચંદુભાઈ રાણા માન દરવાજા શાસ્ત્રીનગર પાસે આવેલ જગન્નાથ સોસાયટી ખાતે રહે છે. તેઓએ તેમની એવેન્જર બાઇક તેમના ઘર પાસે પાર્ક કરી હતી. તે દરમિયાન કોઈક અજાણ્યા ઇસમે એવેન્જર ગાડીનું આગળનું મેક વ્હીલ ડિસ્પ્લે ટાયર સાથેનું વ્હીલ, કે જેની કિંમત 8,000 રૂપિયા હતી, તે ચોરી કરી નાસી છૂટ્યો હતો. કેમેરામેન સોહન પટેલ સાથે તુષાર શાહ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રભારી તરીકે ભૂપેન્દ્ર યાદવ પ્રથમ વખત સુરત ખાતે પહોંચ્યા હતા, જેમનું ફટાકડા અને ઢોલનગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ઉત્તર ભારતીયો દ્વારા ટ્રેનની માંગ સાથે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા, જોકે કાર્યક્રમ સ્થળેથી તમામને બહાર કાઢવામાં આવતા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. વર્ષ 1998-99 શિક્ષણ સમિતિના રૂપિયા 36 લાખના ગણવેશ કૌભાંડમાં ઉપશાસન અધિકારીને ક્લીનચીટ આપતા આજે શિક્ષણ સમિતિ કચેરી બહાર કોંગ્રેસના નગરસેવકો, કાર્યકરો સહિતનાઓએ ધરણા કરી વિરોધ કર્યો હતો. હાલના ઉપશાસન અધિકારી શંકર પટેલે 36 લાખની માતબર રકમ બેરર ચેકથી ઉપાડી ઉચાપત કરી હતી, જેથી તત્કાલીન કમિશનરે માટે 14 મહિના માટે સસ્પેન્ડ કર્યા હતા.
રૂપિયા 36 લાખના ગણવેશ કૌભાંડની 16 વર્ષ સુધી ખાતાકીય તપાસ ચાલી હતી. ખાતાકીય તપાસના રિપોર્ટમાં શંકર પટેલ દોષિત પુરવાર થયા હોવા છતાં તેમને બરતરફ કરવાને બદલે બચાવી લીધા હતા. આમ સમગ્ર પ્રકરણમાં ઉપશાસન અધિકારીને તપાસનો અંતિમ રિપોર્ટ આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની રહેમ રાહેર નોકરીમાં કોઈ પણ પ્રકારના લાભ નહીં આપવા બાબતે કોંગ્રેસ શાસન અધિકારીને આવેદન આપીને સમિતિની કચેરી બહાર ધરણા કર્યા હતા. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસકોએ જ્યારે શાસન અધિકારીની સાથે મળી અને ઉપશાસન અધિકારી શંકરભાઈ પટેલે 36 લાખ રૂપિયાની ઉચાપત કરી હોય એની સામે રાજ્ય સરકારના અધિકારીએ રિકવર કરવાનો રિપોર્ટ કર્યો હોય છતાં પણ એને ક્લીન ચીટ આપી એને નશ્યત કરવાને બદલે 11 મહિનાનું એક્સટેન્શન આપી એને જ્યારે ઇનામ રૂપી એક્સટેન્શન આપતા હોય ત્યારે અમે આ 1 કલાકના ધરણા કરી અને અમે શિક્ષણ સમિતિ સામે ધરણા એટલા માટે કર્યા કમિશનરશ્રીએ પેલા 36 લાખ રૂપિયાની રિકવરી કરવી જોઈએ કારણ કે આ ગરીબ વિદ્યાર્થીઓના પૈસા છે આ ગરીબ બાળકોના ગણવેશના પૈસા છે તો આ પૈસાની રિકવરી પ્રથમ દ્રષ્ટિએ થવી જોઈએ અને જો એમને ક્લીન ચીટ આપવી હોય તો નામદાર કોર્ટમાંથી જાય અને ક્લીન ચીટ લઈને આવે લઈને બતાવે નહીતર આ ભારતીય જનતા પાર્ટીના જે પદ અધિકારીઓ પણ એમની સાથે સંડોવણીમાં હતા આ ભાજપનો ભ્રષ્ટાચાર જે ખુલ્લો થયો છે એ ભાજપના ભ્રષ્ટાચારમાં આની પાસેથી 36 લાખ રૂપિયા જેવી રકમની રિકવરી કરવી જોઈએ એના માટે અમે ધરણા માટે બેઠા હતા. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. દવાના ઓનલાઈન વેચાણ સામે આજે 3500 મેડિકલ સ્ટોર બંધ. આખા દક્ષિણ ગુજરાતમાં ગેરકાયદેસર ઓનલાઈન વેચાણનો વિરોધ. ચોકના કિલ્લામાંથી વિશાળ ભૂગર્ભ ટાંકી મળી. ટાંકીનો ઉપયોગ વરસાદી પાણીના સંગ્રહ માટે કરાતો હોવાનું અનુમાન કરાયું. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર. રાજ્યમાં સૌથી વધુ A1 ગ્રેડ સુરતમાં. માન દરવાજા જગન્નાથ સોસાયટીમાંથી ઈસમ એવેન્જર બાઇકનું ટાયર ચોરી કરી નાસી છૂટ્યો. અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી સુરતમાં ભૂપેન્દ્ર યાદવનું ફટાકડા ફોડી ભવ્ય સ્વાગત કરાયું. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. Eyewitness.